અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનું સ્નેહ મિલન યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સ્નેહ મિલન સમારંભને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સમયે દેશના નાના વેપારીઓ ફેરિયાઓના પડી ભાંગેલા ધંધા વ્યવસાયોને પુનર્જીવિત કરવાના ધ્યેય સાથે અને નાના શેરી ફેરિયાઓ અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને ક્રમશઃ 10, 20 અને 50 હજાર રૂપિયાની કાર્યશીલ મૂડી કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવે છે અને તેમના ગેરંટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે. સરકાર છે જે સૌનો સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ મંત્ર સાથે સૌને સાથે લઈને ચાલનારી છે. સૌના સહકારથી દેશના પ્રગતિ માટે સમર્પિત સરકાર છે. વિકાસની રાજનીતિના પ્રણેતા, પ્રેરણા સ્ત્રોત અને સહકાર એ સમૃદ્ધિના વિચારના દાતા, બે ગુજરાતના પરોતા પુત્ર છે તે આપણું સૌભાગ્ય છે. આદરણીય અમિતભાઈ તો આપણા લોકપ્રિય સાંસદ પણ છે અને સાંસદ તરીકે સમગ્ર મત ક્ષેત્રને વિકાસમાં અવ્વલ રાખવા સંકલ્પબદ્ધ છે. અમિતભાઈ પોતાના સંસદીય મતવિસ્તારમાં ગરીબ, વંચિત, પીડિત, મધ્યમ વર્ગ સૌના સમાન વિકાસ માટે અનેક યોજનાઓ, પ્રકલ્પોની ભેટ જ્યારે જ્યારે ગુજરાત આવે ત્યારે આપતા રહ્યા છે. બેઠો છે તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવાવાળા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર 10,000, 20,000 અને 50,000ની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી. અને બેંક વાળા જોડે જઈએ એટલે બેંક વાળા કે ને ગેરંટર કોણ, કે ભાઈ બોલો જરા જોરથી બધા, કે ને તમારે છાતી કાઢીને કહી દેવાનું અમારા ગેરંટર નરેન્દ્ર મોદી છે, તારે લોનની ચિંતા કરવાની જરૂર નથી. અને મિત્રો, અમદાવાદ શહેરે મ્યુનિસિપલ કોર્પોરેશનને 7 અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં 1.5 લાખથી વધારે લારી, ગલ્લા, ખુમચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાવાળા ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું. બધા જ મેયર સાહેબ માટે તાલી વગાડો જરા જોરથી. 1.5 લાખ લોકો એટલે કલ્પના ના કરી શકે. હું સરખેજ વોર્ડ વણઝર ખાતે રહું છું અને હું શાકભાજીના ધંધા સાથે જોડાયેલો છું. 2020ની કોરોના પરિસ્થિતિ દરમિયાન અમારા જેવા નાના ધંધાર્થીઓના ધંધાઓ પડી ભાંગ્યા હતા. એ સમયે અમને ખૂબ જ આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે અમારે ધંધાને ફરીથી શરૂ કરવા માટે અમારે આર્થિક મદદની જરૂર હતી. એ સમયે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત અમને ફક્ત બેંક પાસબુક અને આધાર કાર્ડના ડોક્યુમેન્ટ ઉપર અમને અમારા ખાતામાં પહેલા ચરણમાં 10,000 રૂપિયાની લોન આપવામાં આવી અને આ લોન થકી હું મારા ધંધાને ફરીથી આગળ લઈ જઈ શક્યો અને મારો આ ધંધો જે છે આગળ વધવાથી મારા પરિવારને અને મને આત્મસન્માન મળ્યું છે. અને આ આત્મસન્માન જે અમને મળ્યું છે જેના અમારા લોન આપવા માટેના જે ગેરેન્ટેડ મોદી સાહેબ બન્યા છે એ બદલ હું દિલથી મોદી સાહેબ, પીએમ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમને અહીંયા આ જે અમારો આ લાગણી વ્યક્ત કરવાનો અમને જે મોકો આપવામાં આવ્યો છે એ બદલ હું પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. લોનમાં વ્યાજ આવે ભરવાનું? ના, વ્યાજ નથી આવતું. બે બાસ આવે.